जी राम राम सीताराम। तो कितना बजाय मजा आ तो तेरे वाकी क्या सवार ना हड़ांट थई गया छे ने तेरे में गांव वाटता तो तन के रावत ने क्या ने पांच केरा बाकी था खाले रही गया था बाटवाना तो ये आज वाटिए छे पांच केरा तो तन के रावत ने क्या ने बे केरा जो बाकी छे तो ये वे बाल अपने शिरावीन कोशी वाटना क्यों ને આજે થોડુંક સવારમાં જગવા મળ્યું થઈ ગયું તો આજે અત્યારમાં જો અંશિકા ને નવ્યા બે ત્યારે રમતા હતા લેસન રમતા અહીંયા પાછા સોનાલી ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ સામું જોઈને બોલવાનું સામે ગુડ મોર્નિંગ કેમ છો બધા કેમ છો બધા જય માતાજી જય માતાજી જય આવવા મારવાડીએ ઘઉં ખાવા આજે અમે ઘઉં કાઢ્યા છે ઘઉં ખાવા આવજો ઘઉં કાઢવાના બાકી છે તો ચાલો મિત્રો આપણે જઈ સિરાઈ લીધું છે અને જઈ આપણે ઘઉં વાટવા તો એક દોઢ કેરો બાકી રહી ગયો છે તો એ વાટ લઈ ને પછી ભેગા કરી નાખીએ તો જોઈ શકો આપણી ધરાક હવે ફૂટી છે ને હવે ફાલ પણ આવશે આમાં અને ધરાક થશે તો અહીંયા તમને જામફળીનો ફાલ પણ બતાવી દઉં તો જોઈ શકો લાગઠ ને આ જામફળીમાં ઉનાળામાં બહુ ફાલ આવે ને આપણે સિઝન આપણે ચોમાસામાં ફાલ ઓછો આવે એ કંઈ ખબર નહીં કેવું હોય આમાં જામફળ પણ આ જામફળીમાં મોટા જબરા જબરા થાય છે તો જોઈ શકો તમે લાગઠ નકરો ફાલ આવ્યો છે અને જામફળ પણ થઈ ગયા છે તો અહીંયા જોઈ શકો જામફળ પણ અહીંયા મોટા જબરા જબરા થાય છે આમાં તો મોટા થાય એટલે તમને બતાવું ને શેરડીમાં પાણી જાય છે અત્યારે નાની મોટરનું તો કેરો વરી ગયો છે તો આપણે એમાં ધોરીએ મૂકી દઈ એટલે જામફળી પણ પી જાય તો ચાલો ત્યાં પણ બતાવી દઉં તમને આપણે શેરડી વહી હતી એ પણ સરસ થઈ ગઈ છે આપણી ને આ જૂની શેરડી ને આપણે કેળ પણ મોટી જબ્બર થઈ ગઈ છે તો જોઈ શકો તમે તો પડખે બીજી ચાર ફૂટો નીકળે છે એ પણ મોટી મોટી થઈ ગઈ છે તો જોઈ શકો તમે આવું બધું છે આજે ચાલો આપણે આ બે દોઢ છે એક કેરો બાકી રહી ગયો છે તો એ વાટ લઈએ આપણે ને ભાઈ વાટે છે પહેલી બાજુ તો કાલે ભાભીની આવ્યા હતા ત્રણ જણા તો આપણે સામેથી લઈએ બધું ઘઉં વધી ગયા ને પાળા પણ કરી નાખ્યા હતા તો એક પાળો ઓલાકણે અને એક પાળો અહીંયા બે પાળા કરી નાખ્યા ને પાંચ કેરા રહી ગયા હતા તો એ અત્યારે વાટ લીધા છે એક બાકી છે તો એ પણ વાટ લઈ તો જોતા રહીજો વિડીયો અને જો આમાં તો નાનું એવડું હતું અને મોટું જબ્બર થઈ ગયું અત્યારે તો એ જોયો તો જોવો તમે મોટું જબ્બર મત થઈ ગયું છે ચાલો અમે ઘઉંનો કેરો છે એ વાટ લઈ આફ્ટરનૂન મિત્રો તો અત્યારે વાગી ગયા બપોરના એક થઈ ગયો છે તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા તો જોઈ શકો તમે તો આપણે ઘઉં વાટતા સવારમાં તો આપણે પાંચ કેરા બાકી રહી ગયા હતા કાલે વાટવાના તો એ તો સવારે વાટ લીધા અને પાળો પણ કાઢી નાખ્યો છે તો હવે એક બે દિવસમાં આપણે અલર આવે તો કાઢી નાખ્યું ઘઉં ને કમેન્ટ પણ આવે છે આપણે વિડીયોમાં એક ભાઈની કમેન્ટ આવી હતી કે 15 મણ ઘઉં જોતવા છે તમારે જાદા થાય તો કહેજો તો આપણે મિત્રો આપણે વેચવા ઘઉં નથી આવ્યા તો આપણે ખાવા માટે જ ઘઉં આવ્યા છે તો જો કે જાદા થાય છે તો હું તમને વિડીયોમાં કહી દઈશ કે ઘઉં લેવા હોય તો કમેન્ટ કરજો જેને લેવા હોય તો હું કમેન્ટ કરી આપણે વિડીયોમાં કહી દઈશ અને પોસ્ટ પણ કરી દઈશ તો વેચવાનું થશે તો એવું બધું છે અને અત્યારે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને લીમડાના સાંઈ બેઠા છીએ અહીં તમે જોઈ શકો અને આ બાજુ બાળકો રમે છે તો જુઓ તમે આપણે સોનાલી આ બાજુ સોના ગુડ આફ્ટરનૂન બાલ તો આ બાજુ બાળકો રમે છે
છે. તો ચાલો પાછળનો કેમેરો કરીને થોડોક સીનને બતાવી દઉં તમને, એટલે તમને પણ મજા આવી જાય. જે બાળકો આપણા વિડીયો જોતા હોય તો એમને પણ મજા આવે જોવાની. તો ચાલો એ પણ બતાવી દઉં. જોઈ શકો તમે, આપણે બાળકો બધાએ રમે છે, સોનાલી અને અમે પુરીશા, અને પુરીશા રમાડે છે વંશિકા અત્યારે. તો રમકડા પણ પડ્યા છે આ પેટીમાં. વંશ નવી આ વખતે લેસન કરતી તો એને મમ્મીને બતાવવા ગઈ, તો અમે બેઠી જઈએ બતાવવા ગઈ લેસન. તો અત્યારે આપણે બાળકો બધાએ રમે છે. આજે તો રજા છે, કાલે પાછી સ્કૂલે જવાનું. આજે બધાને દસમા વાળાની પરીક્ષા છે એટલે એક્ઝામ છે, એક્ઝામ અને એક દિન અને એક દી રજા આવશે પાછી, કેમ કે દસમા વાળાની એક્ઝામ ચાલુ છે તો પરીક્ષા ચાલુ છે એટલે રજા આવે એક દિન અને એક દી. કલ્પે જો પેલી બાજુ જોવે છે વિડીયો યુટ્યુબમાં, અને છે આપણો લીમડો. તો મોટો જબ્બર લીમડો છે, કાંટો ખાટો સાંઈ આવે, મજા આવે બેહવાની સાંઈ. ચાલો આપણે બપોરા કરી લઈએ. બા રોટલા બનાવે છે પેલી બાજુ, તો રોટલા બને એટલે ખાઈ લઈએ આપણે. મિત્રો તો વાગી ગયા સાંજના 6:15 થઈ ગયા છે. તો અત્યારે અમે જઈએ છીએ આપણે શકરિયા કાઢવા શાક બનાવવા માટે. તો જે સાંજે શકરિયાનું શાક બનાવવાનું છે, તો અત્યારે શકરિયા કાઢવા જઈએ છીએ. અને ઘઉંનું કામ તો પૂરું થઈ ગયું, કાપવાના હતા આપણે, વાઢવાના હતા, એ બધા વટાઈ ગયા. તો એ તો કામ બધું પૂરું થઈ ગયું. અને હવે કાલ કા પરમ દિવસે આપણે કલરમાં જ કાઢવાના, એ તો તમને આગળ મેં કીધું. તો ચાલો શકરિયા કાઢી લઈ, તો એનો પણ થોડોક વિડીયો બનાવી આપણે. તો જોતા રહીજો વિડીયો. કલ્પેશ અત્યારે શકરિયાના વેલા કાઢે છે, કાપે છે. તો અહીંયાથી આપણે શકરિયા કાઢવાના છે આજે. તો જેને પણ શકરિયાના વેલા જોતા હોય તો લઈ જઈજો વાવવા માટે. તો આપણા બોટાદના આસપાસના વિસ્તારમાં જે કોઈને શકરિયા વાવવા હોય તો લઈ જઈજો વહેલા. તો અને વહેલા વાવી જાઓ એટલે એમાં શકરિયા થાય, એનું કાંઈ બિયારણ આવે નહીં. તો અત્યારે શકરિયા કાઢવાના છે. તો ચાલો આપણી ડુંગળી પણ આજે બતાવી દઉં. સરસ મજાની ડુંગળી થઈ ગઈ, આપણે મોટા મોટા દડા થઈ ગયા છે. અહીંયા જોઈ શકો તમે, આપણે આ રોપ કરેલો હતો એ બે સામા રવા દીધો હતો, એક આશા ને આશા. તો મોટા મોટા દડા થઈ ગયા અહીં તમે જોઈ શકો. તો અહીંયા પણ તમને બતાવી દઉં. તો આ જોઈ શકો તમે, મોટા મોટા દડા થઈ ગયા છે. ને આપણે વાવેતર કર્યું, એમાં પણ સરસ ડુંગળી છે. તો ડુંગળી પણ સરસ થશે. તો જોઈ કેટલી નીકળે એ તો આપણે વિડીયોમાં કહી જ દઈશ તમને. ને ટમેટા ખાવું હોય તો આવી જાઓ, આપણે દેશી ચેરી ટમેટોસ જેને ખાવું હોય તો આવી જાઓ ખાવા. ઘણા બધા થયા છે ટમેટા, અહીંયા પણ જોઈ શકો લાલ લાલ સોળ ટમેટા હશે. તો જેને પણ ખાવું હોય એ આવી જાઓ ખાવા. તો ચાલો આપણે શકરિયા ઉમળવાના, એ ઉમળી નાખીએ. મિત્રો શકરિયા કાઢવાનું કામ ચાલુ છે. તો આવા આવા શકરિયા નીકળે છે અત્યારે. તો આથી પણ મોટા મોટા નીકળે, આપણે પાળી બાજુ હોય એમાં મોટા મોટા શકરિયા નીકળે. તો અત્યારે શકરિયા કાઢવાનું કામ ચાલુ છે. તો આપણે થોડાક કાઢી લઈએ શાક કરવા માટે. તો જોઈ શકો આવા શકરિયા નીકળે છે. તો અમુક વાહી થયા હોય એ નાના રહ્યા હોય, બાકી ઘણા મોટા મોટા થઈ ગયા શકરિયા. ચાલો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે એટલા શકરિયા કાઢી લીધા છે શાક કરવા માટે. તો શકરિયા પણ સરસ નીકળ્યા અને ટમેટા પણ તોડ્યા છે, અમે છોડવો છે એમાંથી. તો ચાલો જઈએ ઘરે અને વિડીયો પણ પૂરો કરી દઈએ આપણે અહીંયા. તો આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દીજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ. ને અત્યારે જવાનું છે સૂકી જુવાર લેવા આપણા માતાજીના મઠ પાસે ખેતર જુ.
તો અહીંયા જુવાર લેવા જવાનું છે, 2-3 ભાડા લઈ આવીએ, એટલે કાલે આખો દી હાલે, તો એ અમે લઈ આવીએ. અને આજનો વિડીયો પણ આપણે પૂરો કરી દઈએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એક કમેન્ટ કરજો, જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો. અને ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો.